કામ કરવાનું પણ સારા કર્મચારીઓ આપણને યોગ્ય આપણે કિંમત એની જે છે એ વેતન છે એ ચૂકવીએ તો આપણને છે એ ચોક્કસપણે એમાં સફળતા છે એ મળી શકે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીએ મોટા પાયા પર વસ્તુનું ઉત્પાદન કરી અને મોટા જથ્થાનો લાભ મેળવીએ કારણ કે મોટા પાયા પર આપણે વસ્તુનું ઉત્પાદન કરશું તો આધુનિક ટેકનોલોજીનો આપણને લાભ મળશે અને કાચા માલ છે આપણે જથ્થાબંધ ખરીદશું તો એનો પણ આપણને લાભ મળશે એટલે આ બાબત પણ પડતર નિયંત્રણ કે ખર્ચની અંદર જે જગ્યાએ બની શકે એટલું ઓછામાં ઓછું નિયંત્રણ થાય કાચો માલ સમાન લઈ આવે તો એની અંદર ઓછામાં ઓછો બગાડ થાય બગાડ નથી થાય એવો પ્રયત્ન કરીએ તો આપણને છે એ આમાં સફળતા છે એ મળે છે ત્યાર પછી ગુણવત્તા ક્વોલિટી ઉત્પાદન સંચાલનની અંદર આપણે બધી જ બાબતોનું ધ્યાન રાખવાનું છે તો કાચો માલ સમાન તો આપણે ગુણવત્તાપૂર્વક ખરીદેલો છે જ પરંતુ એની અંદર જે જુદી જુદી પ્રોસેસમાંથી એ પસાર થાય છે એ દરમિયાન એ વસ્તુને નુકસાન ન થાય તૈયાર વસ્તુ જે બને છે એને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય એના માટેના પણ પ્રયત્ન કરવામાં આવે તો આપણે ગુણવત્તાલક્ષી વસ્તુ છે એ ગ્રાહકને છે એ આપી શકશું સંચાલકીય કાર્યો કે આયોજન અંકુશ દોરવણી તો આ બધી બાબતો છે એ સંચાલકીય કાર્યોની અંદર આપણે એનો સમાવેશ છે કરી શકીએ કે એનું વ્યવસ્થિત પ્લાનિંગ બનાવવામાં આવે અગાઉથી આયોજન કરવામાં આવે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતાં પહેલાં એનો આખો જે છે એ લેઆઉટ પ્લાન છે એ સામે રાખવામાં આવે અને પછી જો વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો આપણે ચોક્કસપણે આ ઉત્પાદન સંચાલનની અંદર છે એ સફળતાપૂર્વક કાર્ય કરી શકીએ અને એનો લાભ છે એ આપણે ગ્રાહકોને કર્મચારીઓને બધાને આપી શકીએ આજનો યુગ એ પરિવર્તનશીલ યુગ છે ફ્લેક્સિબલ છે વર્ષોથી આ આપણે જાણીએ છીએ કે વર્ષો પહેલાં જે વસ્તુ વેચાતી ને આજે જે વસ્તુ વેચાય દિન પ્રતિદિન ફેરફાર થાય વર્ષો પહેલાંની વાત કરીએ એના કરતાં આપણે દિન પ્રતિદિન વસ્તુઓની અંદર આપણને ફેરફાર જોવા મળે તેનું મહત્ત્વનું કારણ શું ઉત્પાદન સંચાલન ગ્રાહકને નજર સમક્ષ ગ્રાહકને જૂની વસ્તુઓ ગમતી નથી દિન પ્રતિદિન નવી નવી વસ્તુઓ આવતી જાય તમે દરેક ક્ષેત્રની અંદર જુઓ છો મોબાઈલની અંદર ટીવીની અંદર કે ગમે તે ક્ષેત્રની અંદર તમે જાઓ તો દિન પ્રતિદિન તમને ફોર વ્હીલ છે ટુ વ્હીલ છે દરેક પ્રોડક્શનની અંદર તમને નવી નવી વસ્તુઓ દિન પ્રતિદિન જોવા મળે જો આ દિન પ્રતિદિન જોવા ન મળે તો શું થાય ગ્રાહકો છે માનો કે આપણું જે કમ છે એક જ પ્રકારની પ્રોડક્ટ કર્યા રાખે તો એવા સંજોગોની અંદર હરીફો છે ફાવી જાય અને આપણો ગ્રાહક છે હરીફ પાસે ચાલ્યો જાય એવું બને તો એવા સંજોગોની અંદર દિન પ્રતિદિન ફેરફાર જે થાય છે પરિવર્તનશીલ યુગની અંદર ગ્રાહકને નજર સમક્ષ રાખી અને એ પ્રમાણે આપણે જે કંઈ પ્રોડક્ટ છે એની અંદર ફેરફાર કરવામાં આવે તો ચોક્કસપણે આ ઉત્પાદન સંચાલનની અંદર આપણને સફળતા મળે અને ગ્રાહક છે એ કાયમી આપણે છે એને જાળવી રાખી શકીએ છીએ અને ઉત્પાદન સંશોધન છેલ્લી મહત્ત્વની બાબત ઉત્પાદન સંશોધન એટલે શું કે આપણે જે વસ્તુ બનાવીએ છીએ અને ગ્રાહકોને આપીએ છીએ એની અંદર અદ્યતન ટેકનોલોજીઓ દાખલ કરતા જાય નવું નવું કંઈક સંશોધન કરતા જ જાય એની અંદર રૂપ રંગ કદ આકાર એ બાબતની અંદર આપણે ફેરફાર કરતા જ જઈએ કરતા જ જઈએ તો ગ્રાહક છે એ આપણી વસ્તુઓ છે એ ખરીદતો રહેશે અને ભવિષ્યની અંદર પણ આપણને આપણા એકમને જાળવી શકશું અને હરીફાઈના યુગની અંદર આપણે છે ટકી શકશું ત્યાર પછી મહત્વની બાબત આવે છે ઉત્પાદન સંચાલનનું કાર્યક્ષેત્ર આપણે સ્ક્રીન પર જોઈએ કે ઉત્પાદન સંચાલનના કાર્યક્ષેત્રની અંદર જે બાબતોની ચર્ચા કરવામાં આવી એનું કાર્યક્ષેત્ર બહુ વિશાળ છે સંચાલનની અંદર બધી જ બાબતોનો સમાવેશ થાય છે એની અંદર ઉત્પાદન સંચાલનના કાર્યક્ષેત્ર કઈ રીતે વિસ્તૃત છે અને દરેક ક્ષેત્રમાં એનો સમાવેશ થાય છે તો પ્રથમ બાબતની અંદર આપણે જોઈએ તો ઉત્પાદન આયોજન પ્રોડક્શન પ્લાનિંગ કે ઉત્પાદનનું આપણે આયોજન કરવું જોઈએ હવે ઉત્પાદન શબ્દ અનેક બાબતો સાથે સંકળાયેલ છે કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવાનું છે એ નક્કી થઈ ગયું ત્યાર પછી એ ઉત્પાદન કરવા માટે કાચો માલ સમાન ક્યાંથી મળશે એ કાચા માલ સમાન માટે સંગ્રહની શું વ્યવસ્થા છે એમાં કાચા માલ સમાનમાં બિનજરૂરી રોકાણ થતું નથી કેટલું રોકાણ થાય છે તો આ જે બાબત છે એ ઉત્પાદન આયોજન સાથે સંકળાયેલ છે કાચા માલ માલસામાનથી શરૂ કરી અને એમાં જે કંઈ પ્રોસેસ થાય અને તૈયાર માલ સ્વરૂપે આવે તો એ બધુંનું વર્તમાનની અંદર ભવિષ્યનું આપણે આયોજન કરવાનું છે તો આ ઉત્પાદન આયોજન છે એ ઉત્પાદન સંચાલન માટે મહત્વની બાબત છે જો વર્તમાન સમયની અંદર ભવિષ્યલક્ષે આપણે આયોજન કરીએ તો એની અંદર ચોક્કસપણે આપણે જે એ સફળતા મળે છે બીજી બાબત છે વસ્તુ વિકાસ વસ્તુ વિકાસ એટલે જે આપણી પાસે વસ્તુ છે એમાં ડેવલપ થાય જરૂરી ફેરફારો થાય એની અંદર હરીફ હરીફોને ધ્યાનમાં રાખી અને દિન પ્રતિદિન જરૂરી ફેરફારો કરવામાં આવે તો એ બાબત પણ મહત્ત્વની આ બાબત વિશે ડૉક્ટર ચંદા સાહેબ છે એ આપણને માહિતી છે વિસ્તૃત સ્વરૂપે આપશે વસ્તુનો વિકાસ છે વિદ્યાર્થી મિત્રો એ બહુ જરૂરી છે કારણ કે વર્તમાન સમય છે એ ઝડપથી ને પરિવર્તનશીલ થતો સમય છે વસ્તુનું ઉત્પાદન થઈને બજારમાં પહોંચે ત્યાં સુધી એક નવી વસ્તુનું વિચાર આવી ગયો હોય છે મગજમાં આપણે જ્યારે અત્યારે કમ્પ્યુટરના યુગની અંદર રહી રહ્યા છીએ ટેકનોલોજીના યુગની અંદર રહી રહ્યા છીએ ત્યારે બે ઉદાહરણો હું તમને આપવાના ખૂબ પસંદ કરીશ કે કમ્પ્યુટર જ્યારે માર્કેટમાં સૌથી પહેલીવાર આવ્યું ત્યારે એ ફોર એટ સિક્સનું હતું સાવ મોટી સાઈઝનું ફૂલ સાઈઝનું અને ઝડપ એની સાવ ધીમી એટલે કે તમે એકવાર ચાલુ કરવા માટેને એને લોગ ઓન કરી નાખો અને એના પછી થોડીક વાર ઊંઘ લઈ લ્યો નિરાત લઈ લ્યો અને પાંચ દસ મિનિટ પછી ચાલુ થાય અને અત્યારે શું છે કે તમે હજી ક્લિક કરીને આંગળી ઊંચી ન કરી ત્યાં સુધી શરૂ થઈ જાય એની અંદર પરિવર્તન છે એની અંદર પેન્ટીયમ વન પેન્ટિયમ ટુ થ્રી ફોર ફાઇવ કેટલા વર્ઝન આવી ગયા પહેલાંનું જે કમ્પ્યુટર દેખાવમાં જેવું હતું અને હવેનું જે કમ્પ્યુટર છે દેખાવમાં એના રૂપ રંગ સાઈઝ પ્રકાર દરેકમાં ફેરફાર આવી ગયા પરિવર્તન હવે રોજ નીત નવા આવી રહ્યા છે મોબાઈલ ક્ષેત્રની અંદર જઈએ વિદ્યાર્થી મિત્રો તો એક સમય હતો અવળો મોટો મોબાઈલ કાળા કલરનો એક જ અને સોળ રૂપિયા આવવાના અને સોળ રૂપિયા જવાના પ લાગતા એક મિનિટના અને હવે આપણે જોઈએ તો કોમ્પેક્ટ ડિઝાઇનેબલ જોઈ એવો અને સાવ મફતમાં શેની સેવા સાવ ફ્રી અમુક સેવાઓની અંદર સાવ ઓછા ભાવ એ વસ્તુમાં શુંથી પરિવર્તન ખૂબ પરિવર્તન લાવવું જરૂરી છે એટલે વસ્તુનો વિકાસ કરવો પડશે જો માર્કેટની અંદર ટકી રહેવું હોય હરીફાઈમાં ટકી રહેવું હોય તો વસ્તુની અંદર વિકાસ એટલે કે મેં સુધારા વધારા એક સમય એવો હતો કે આપણા દેશની અંદર મારુતિ એમ્બેસેડર અને ફિયાટ આ ત્રણ કંપનીઓ હતી એ મારુતિએ ઓગણીસો પાંસઠમાં આવી એના પહેલાં એમ્બેસેડર ફિયાટ બે જ કલર લઈને આવે કોઈ સુધારો નહીં કાંઈ વધારો નહીં અને અત્યારે એક કંપનીની સામે દસ કંપનીઓ ઊભી છે આજે એક નવું મોડલ મારુતિ લાવે તો આવતીકાલે હુંડાઈવાળો બીજું નવું મોડલ લાવે લે છે જો હુંડાઈવાળો નવું મોડલ લાવે છે તો મારુતિએ હજી એક દિવસ પહેલાં ચોવીસ કલાક પહેલાં આવેલા મોડલમાં ફેરફાર કરવાનો વિચાર કરવો જ પડશે તો જ એ માર્કેટમાં ટકી શકશે એટલે કે અહીં વસ્તુનો જે વિકાસ છે એ ખૂબ મહત્ત્વનો છે એમાં ડેવલપમેન્ટ સુધારા વધારા ખૂબ મહત્ત્વના છે ઝાલા સાહેબ આપ

બ બિલકુલ બિલકુલ પ્રોડ પ્રોડક્ટ રિસર્ચ એ પણ એનો કાર્યક્ષેત્રમાં આવી શકે છે એટલે આપણે એમ કહીએ કે વસ્તુનો વિકાસ થવો એ પણ સંચાલનના એક ભાગ તરીકે આપણે જોવાનું છે જ્યારે પ્રોડક્શન મેનેજમેન્ટ આપણે

પણ એમના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ થતી બાબત પ્રિન્ટિંગ ક્ષેત્રમાં જે સાહેબ જોઈએ આપણે તો પેલા એક કલાકની અંદર સો વસ્તુનું પ્રિન્ટ થતું હવે અત્યારે નાખો એટલે એક હજાર બે હજાર પાંચ હજાર વસ્તુનું પ્રિન્ટ થઈ શકતું હોય છે બિલકુલ એટલે આપણે જયારે ઉત્પાદનના અર્થમાં આપણે સમજ્યા કે તૃષ્ટિગુણ એ મહત્વની બાબત છે એટલે ગ્રાહકોની જરૂરિયાત લોકોની માનવ છે કુદરતમાંથી જે વસ્તુઓ મળતી હોય એનો એવી રીતે રૂપાંતર કરવું જેથી કરીને માનવ એની જરૂરિયાત મહત્તમ રીતે સંતોષી શકે અને એમને તૃષ્ટિગુણ પ્રાપ્ત થાય એટલે સંચાલનના કાર્યક્ષેત્રમાં ઉત્પાદન સંચાલનના કાર્યક્ષેત્રમાં આ બધી બાબતોનો ચોક્કસપણે સમાવેશ થઈ શકે છે સ્ક્રીન ઉપર આપણે ફરીથી જોઈએ ઉત્પાદન અંકુશ અને ઉત્પાદન ટેકનોલોજીની બાબતની અંદર જોઈએ તો ટેકનોલોજીની જે વાત કરી છે બહુ સરસ વાત કરી કે પહેલાંના સમયની અંદર જે કંઈ ઉત્પાદન થતું ને એમાં ગ્રાહકો પાસે કોઈ બહુ પસંદગીની તક હતી નહીં ને આજના સમયની અંદર એટલી બધી હરીફાઈ છે કે ગ્રાહકો માટે અનેક પ્રકારની જે એ વસ્તુ આવી ગઈ છે હરીફાઈનો યુગ છે અને ત્યાર પછી હવે આપણે જોઈએ કે પાંચ નંબરની અંદર કે કારખાના વિન્યાસ અને કામગીરીની પરિસ્થિતિ તો કારખાના વિન્યાસની અંદર કર્મચારી જે કારખાનામાં કામ કરે છે તો એ કારખાનામાં કામદાર માટે કામગીરીની પરિસ્થિતિ કેવી છે એમના માટે હવા હવાઊજા સારા છે એના માટે હેલ્થ માટેની કામગીરી સારી છે એ બાબતને મહત્ત્વ આપવામાં આવે છે ત્યાર પછી માલ સામગ્રીની ખરીદી હેરફેર અને માલ સામગ્રી અંકુશ તો માલ સામગ્રી માટે જે કંઈ ખરીદી કરવામાં આવે છે એ યોગ્ય રીતે થાય છે કે કેમ એના હેરફાર હેરફેર માટેની યોગ્ય વ્યવસ્થા છે કે કેમ એના ઉપર અંકુશ રાખવામાં આવેલ છે કે કેમ એ ગુણવત્તાયુક્ત છે કે કેમ કાર્યમાપન કાર્ય સુધારણા અને પડતર પર નિયંત્રણ બાબત છે એ પણ મહત્ત્વની બાબત છે કાર્ય સુધારણાની અંદર જોઈએ તો જે કાર્ય છે એ બરાબર થાય છે કે કેમ અને એમાં બરાબર ન લાગે તો જરૂરી સુધારા વધારા કરવાની પ્રક્રિયાનો પણ સમાવેશ છે એ આમાં થાય છે અંકુશની પદ્ધતિ જુદી જુદી અંકુશની પદ્ધતિ પણ આમાં ઉપયોગમાં લેવામાં આવે છે અંકુશની પદ્ધતિની અંદર આંકડાશાસ્ત્રીય પદ્ધતિ છે અને અન્ય પદ્ધતિઓનો પણ એમાં ઉપયોગ કરી અને એના માટેની માપન કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે આ બાબત છે એ સંચાલનના કાર્ય આમાં પણ ઉત્પાદન સંશોધનને ઘણું જ મહત્ત્વ આપવામાં આવેલ છે એ બાબતની આપણે જે એ ચર્ચા કરેલ જ છે ત્યાર પછી મહત્ત્વની બાબત આવે છે ઉત્પાદન સંચાલનના જે કંઈ પ્રવાહો છે એ પ્રવાહોની અંદર ડૉક્ટર સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે વૈશ્વિક બજાર સ્થળ છે એટલે કે આખા વિશ્વની અંદર હવે ઉત્પાદન સંચાલન થઈ ગયું છે વિશ્વ એ ગ્લોબલ માર્કેટ થઈ ગયું છે એટલે એક વૈશ્વિક બજાર સ્થળ છે ઉત્પાદનની વ્યૂહરચના કરવી પણ હવે ખૂબ જરૂરી થઈ ગઈ છે ઉત્પાદનનું ગુણવત્તા સંચાલન ટીક્યુ એમ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ પણ અહીં ખૂબ જરૂરી છે પરિવર્તનશીલતા સમય ઘટાડો ટેકનોલોજી નો ઉપયોગ પણ અહીં ખૂબ જરૂરી થઈ કે વર્તમાન પ્રવાહો એ છે કે ભાઈ પરિવર્તનશીલતા સમયમાં ઘટાડો એટલે કે ઉત્પાદન કરવા માટેનો જે સમય પહેલાં દસ મિનિટ લાગતો હવે ત્રણ મિનિટ ચાર મિનિટ હોવો જોઈએ સમયમાં ઘટશે તો એનાથીને ઉત્પાદનની અંદર જે કોસ્ટ છે એ કોસ્ટની કટિંગ આવશે ટેકનોલોજીમાં સુધારો એ પણ વર્તમાન પ્રવાહો છે કામદારોનો રસ સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ વિદ્યાર્થી મિત્રો હજી કે કામદારોનો રસ પણ એ વસ્તુના ઉત્પાદન સાથે જળવાયેલો હોવો જોઈએ તો જ એ સારું ઉત્પાદન કરી શકશે રી પર્યાવરણીય પ્રશ્ન આ સૌથી વધારે મહત્વનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો પર્યાવરણ અંગે અત્યારે વર્તમાન સમયની અંદર આખા વિશ્વની અંદર જાગૃતિ આવેલી છે ખાસ કરીને જ્યારે માલસામાન નો બગાડ વધારે થઈ શકતો હોય વાયુ પ્રદૂષણ થઈ શકતું હોય પાણી પ્રદૂષણ થઈ શકતું હોય એવા સમયમાં આ પર્યાવરણનો પણ આપણે હાલમાં છે કે વિશ્વ બેંક એ બાબતે ખૂબ જ ચિંતિત અને પ્રોડક્શન મેનેજમેન્ટમાં આપણે પર્યાવરણ સંબંધિત બાબતોનો પણ અભ્યાસ કરવો પર્યાવરણ આપણે પ્રોડક્શન મેનેજમેન્ટ એ રીતે કરવું જોઈએ કે પર્યાવરણલક્ષી બાબતોને પણ ખ્યાલમાં રાખવી જોઈએ એટલે એ પણ વર્તમાન પ્રવાહ ઉત્પાદન સંચાલનનો છે એમ કહી શકાય અને સાહેબ આજના ઔદ્યોગિક એકમો છે એ પોતે એમ પણ માને છે કે આપણે જે કંઈ ગ્રાહકો પાસેથી આપણે જે કંઈ નફો મેળવીએ છે નફાનો અમુક ભાગ પર્યાવરણ માટે આપણે ફાળવવો જોઈએ હોસ્પિટલ આ અનેક પ્રકારની સુવિધાઓ કરે જ છે અને પર્યાવરણ લક્ષી માટે એ ઔદ્યોગિક એકમો આજના સમયની અંદર એ મહત્તમ મેક્સિમમ સમયની અંદર ઉદ્યોગોની અંદર સામાન્ય રીતે રીસાયકલિંગનું વલણ વધારે જોવામાં આવે છે જે પાણીનો બગાડ થયો છે એ પાણીને રીસાયકલ કરીને ફરીથી એનો ઉપયોગ કરવો વાયુનું પ્રદૂષણ રોકવા માટેના પ્રયત્ન કરવા એવી ચીમનીઓ લગાડવી માલનો બગાડ થાય એવો જે બગડેલો માલ છે એને રીસાયકલ કરીને ફરીથી યુરીયુઝ કરવો એટલે કે પર્યાવરણનો વધારેમાં વધારે બચાવ કરવો ઉપરાંત જ્યાં ઉત્પાદન કાર્ય થતું હોય ત્યાંનું પર્યાવરણ સારું લે એટલે ઝાડવાઓ આવવા વૃક્ષો વાવવા બાગ બગીચા બનાવવા જેથી કરીને ત્યાંનું વાતાવરણ સારામાં સારું રહે પર્યાવરણ સારામાં સારું રહે એવા પ્રયત્ન પણ અહીં વૈશ્વિક ધોરણે અત્યારે જોવા મળે છે તો આવી રીતે આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે વર્તમાન સમયની અંદર ઉત્પાદન સંચાલન છે એ સૌથી વધારે મહત્ત્વનો સંચાલન ક્ષેત્ર ગણી શકાય કારણ કે બીજા બધા સંચાલન એ ઉત્પાદન જો થયેલું હોય તો જોડાયેલા છે પણ જો ઉત્પાદન નથી તો આવા કોઈ સંચાલન બીજા જોડાયેલા હોતા નથી એટલે વૈશ્વિક હરીફાઈના સમયની અંદર કોઈ પણ કંપનીઓએ જો ટકી રહ્યું હોય વિદ્યાર્થી મિત્રો તો એવા સમયમાં તેણે ઉત્પાદન શું કરવું કેવી રીતે કરવું કેવી રીતે કરવું કે જેથી કરીને ઓછામાં ઓછા દરે અને સારામાં સારી રીતે ગ્રાહકને પ્રાપ્ત થઈ જાય અને આનું સંચાલન કરવા માટે શું કરવું જોઈએ એના સમગ્ર પ્રયત્ન કરવા જોઈએ આજે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આ ઉત્પાદન વિશેની અને ઉત્પાદન સંચાલનના લક્ષણો એના કાર્યક્ષેત્ર અને વૈશ્વિક પ્રવાહો વિશેની સંપૂર્ણ સમજૂતી અમારા ત્રણ મિત્રો તરફથી આપને આપવામાં આવી આશા રાખીએ છીએ કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આ સમજૂતી ખૂબ સરસ મજાની રીતે સમજાઈ ગયેલ છે આજના આ એપિસોડની અંદર અહીં આપણે પૂરું કરીએ છીએ આભાર નમસ્કાર